હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ત્રણ અલગ અલગ પ્રકારની ચટણી બનાવીશું. તો આ બધી જ ચટણી આપણે રગડા પેટીસ, તીખા ઘૂઘરા, દાબેલી કે બધા જ ચાટમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે કોથમીરની ચટણી બનાવી લઈએ. તો કોથમીરની ચટણી બનાવવા માટે આપણે 2 કપ કટ કરેલી કોથમીર કન્ટેનરમાં એડ કરી દઈએ. એના પછી 2 મોટા આદુના ટુકડા નાખીશું, 4 થી 5 મરચી. એના પછી 1/4 કપ જેટલા શિંગદાણા, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલી ખાંડ. હવે આપણે આ ચટણીમાં લીંબુ નીચોવી દઈએ. તો અહીંયા હું આ ચટણી થોડીક વધારે ખાટી રાખીશ, તો આખું લીંબુ હું આ ચટણીમાં નાખી દઈશ, જેનાથી આપણી ચટણી થોડીક ખાટી પણ બનશે અને થોડીક વધારે સમય સુધી ગ્રીન રહેશે. તો આવી રીતના લીંબુ નીચોવીને હવે આમાં આપણે 1/2 કપ જેટલું પાણી નાખીશું. પાણી નાખીને સરસ મજાની સ્મૂધ એવી ચટણી બનાવી લેવાની છે. આપણી સરસ મજાની ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો આ ચટણી એક બાઉલમાં લઈ લઈએ. તો હવે આપણે બીજી ચટણી બનાવીશું, તે છે ખાટી મીઠી આમલીની ચટણી. તો ખાટી મીઠી આમલીની ચટણી બનાવવા માટે આપણે ગેસની ઉપર એક વાસણ મૂક્યું છે અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. પાણીને ગરમ કરવા મૂકી દઈએ અને બીજી બાજુ મેં 1/2 કપ આંબલી લીધી છે. તો આ આંબલીને સરસ રીતે આપણે સાફ કરી રાખી છે, અંદર બીયા પણ નથી અને રૂચડા પણ નથી. એના પછી 1/2 કપ ખજૂર લીધો છે. તો ખજૂરની અંદરથી પણ બીયા કાઢેલો જ ખજૂર લીધો છે. એના પછી 1 કપ ભરીને આપણે આમાં ગોળ નાખીશું. પરફેક્ટ માપથી આપણે આમલીની ચટણી બનાવીશું. અગર તમારે આ આમલીની ચટણી આમલી અને ગોળથી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. તો ખજૂરની જગ્યાએ તમારે થોડોક વધારે ગોળ એડ કરી દેવાનો, મતલબ 1/2 કપ આમલી હોય તો 1.5 કપ ભરીને આપણે ગોળ એડ કરી દેવાનો. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હાઈ ફ્લેમ ઉપર આપણે 1 મિનિટ સુધી બોઇલ કરી લઈશું, એટલે ખજૂર આંબલી અને ગોળ સોફ્ટ થઈ જશે. 1 મિનિટ પછી આપણે જોઈ લઈએ. હવે આપણે આ આંબલી અને ગોળને રેસ્ટ કરવા મૂકી દેવાના છે 1/2 કલાક માટે. અને વચ્ચે મેં આ ગોળ અને આંબલીને મિક્સ પણ કર્યા હતા, તો આપણી સરસ મજાની ખાટી એવી પ્યુરી બની ગઈ છે. તો આવી રીતના રેસ્ટ કરવા મૂકી દેવાનું, એટલે ખજૂર અને આંબલી ગળી જાય. તો હવે આપણે આને મિક્સરમાં પીસી લઈશું, એકદમ સ્મૂધ પ્યુરી બનાવી લઈએ. આવી રીતના આંબલી ગોળ અને થોડુંક પાણી એડ કરીને એકદમ સ્મૂધ એવી પ્યુરી બનાવી લેવાની છે. તો આપણી સરસ મજાની સ્મૂધ પ્યુરી બની ગઈ છે. તો હવે આપણે આંબલીની પ્યુરીને ગાળી લઈશું, જેનાથી આંબલીની અંદર થોડાક રૂચડા અને ખજૂરની અંદર જે ઉપરની સ્કીન હોય તે પણ નીકળી જાય અને આપણી ચટણી પણ સ્મૂધ બને.
તો બધી જ ચટણીને આપણે ગાળીને રેડી કરી લીધી છે. હવે આપણે ગેસની ફ્લેમ શરૂ કરીને આ પેન ગેસની ઉપર મૂકી દઈએ અને હાઈ ફ્લેમ ઉપર આપણે 10 થી 15 મિનિટ માટે આ ચટણીને ચડવા દઈશું. હવે આપણે આ ચટણીની અંદર 1 ચમચી જેટલું મીઠું નાખીશું. એના પછી 1 ચમચી ભરીને કશ્મીરી મરચું પાવડર નાખીશું, જેનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને એટલી તીખી પણ નહીં બને. હવે આપણે આ ચટણીને હાઈ ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે ચડવા દેવાની છે, જેનાથી ચટણી આપણી એકદમ ઘાટી થઈ જશે અને એકદમ સરસ ટેસ્ટ આવી જશે. જો તમારે ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો આવી રીતના આપણે ચટણી ઘાટી બનાવી લેવાની, એટલે લાંબા સમય સુધી સારી રહેશે અને બિલકુલ ખરાબ નહીં થાય. અને આ ચટણીને તમારે જો પતલી બનાવવી હોય તો થોડુંક વધારે પાણી એડ કરવાનું, અને આવી રીતના ઘાટી બનાવવી હોય તો આવી રીતના ઘાટી પણ બનાવી શકો છો. આપણી સરસ મજાની ખાટી મીઠી આંબલીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો આ ચટણી એક બાઉલમાં લઈ લઈએ. આવી રીતના આપણે ત્રીજી ચટણી બનાવી લઈએ, તે છે લસણની ચટણી. તો લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ લસણ લીધો છે. એના પછી 1/2 કપ લાલ મરચું પાવડર લીધું છે. બેઉની ક્વોન્ટિટી આપણે સેમ રાખવાની છે. તો તમારે જેટલી ચટણી બનાવવી હોય એટલું તમે લસણ લઈ શકો છો, અને લસણ જેટલું હોય એટલું તમારે મરચું પાવડર લેવાનું. હવે આપણે 1/2 કપ લસણ એક મિક્સરના કન્ટેનરમાં એડ કરીશું. એના પછી 1/2 કપ લાલ મરચું પાવડર, 1/2 કપ પાણી નાખીને સરસ મજાની સ્મૂધ એવી પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણી લસણની સરસ મજાની સ્મૂધ પેસ્ટ બની ગઈ છે. તો હવે આપણે આ ચટણી બનાવવા માટે વઘાર પણ કરી લઈએ. તો ગેસની ઉપર એક પેન મૂકીને તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ એકદમ ધીમો કરીને ગરમ તેલમાં થોડીક હિંગ નાખીશું. એના પછી ગરમ તેલમાં આપણે લસણની પેસ્ટ નાખીશું, અને જ્યારે પણ તમે લસણની પેસ્ટ નાખો ત્યારે ગેસ એકદમ લો કરી દેવાનો, એટલે તેલ વધારે ગરમ ના થઈ જાય, જેનાથી આપણી ચટણી બળી ના જાય. તો આવી રીતના આપણે લસણની પેસ્ટ નાખીએ ત્યારે ગેસ ધીમો કરી દેવાનો, અને પેસ્ટ નાખ્યા પછી ગેસ આપણે હાઈ પણ કરી શકીએ છીએ. હવે ચટણીને મિક્સ કરી લઈએ. અને ઉપરથી આપણે 1/2 કપ જેટલું પાણી નાખીશું. બે ચમચી જેટલું ધાણા જીરું, એના પછી સ્વાદ મુજબ મીઠું. હવે ચટણીને આપણે મિક્સ કરી લેવાની છે. તો આવી રીતના થોડું થોડું પાણી નાખીને ચટણીને મિક્સ કરી લેવાની છે. હવે આપણે આ ચટણીને એકદમ ધીમા ગેસ ઉપર 5 મિનિટ સુધી ચડવા દઈએ, એટલે ચટણી પણ ઘાટી થઈ જશે અને આમાં પાણી જે નાખ્યું છે તે પણ બળી જશે. 5 મિનિટ પછી આપણે ચટણીને જોઈ લઈએ. તો આપણી સરસ મજાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે. તો આવી રીતના આપણે ચટણીને ચડવા દેવાની, એટલે આ ચટણીને તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો પણ કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. અને આ ચટણી તમારે ખાટી કે પતલી રાખવી હોય એ હિસાબથી તમે પાણી એડ કરી શકો છો. તો આપણી લસણની ચટણી પણ રેડી થઈ ગઈ છે. તે પણ એક બાઉલમાં લઈ લઈએ. તો
તો આપણી ત્રણ અલગ અલગ પ્રકારની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આ ત્રણેય ચટણી તમે બધા જ ચાટમાં યુઝ કરી શકો છો અને લાંબા સમય સુધી સ્ટોર કરવી હોય તો પણ તમે કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતી. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.